ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? ચાલો ગણિતમાં આગળના દાખલા ગણીએ ને. હાલો, હવે સી નંબરની ટિકિટ જોઈએ. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તમને અહીં કઈ બે ટિકિટ એવી દેખાય છે કે જે સરખા ચોરસની જગ્યા રોકે છે, એટલે કે સરખા ચોરસ ખાના રોકે છે. તમે અહીં જોઈ શકો છો કે આપણે બધા ચોરસ કેટલા ચોરસ કઈ ટિકિટ રોકે છે એ આપણે કાઉન્ટિંગ કરીને પહેલેથી જ રાખ્યું છે કે આ ટિકિટ આટલા ચોરસ રોકે છે. તો અહીં જુઓ અને નક્કી કરો કે કઈ બે ટિકિટ સરખા ચોરસ જેટલી જગ્યા રોકે છે. તમે અહીં જોઈ શકો છો ટિકિટ બી 12 ખાના અને ટિકિટ એફ 12 ખાના, એમ બંને ટિકિટ સરખા ખાના એટલે કે સરખા ચોરસ જેટલી જગ્યા રોકે છે. ભલે તે ઊભી જગ્યા રોકતી હોય અને આ આડી જગ્યા રોકતી હોય, પણ બંને રોકેલી જગ્યા 12 ચોરસ થાય છે અને આના પણ 12 ચોરસ થાય છે. તેથી બંને રોકેલી જગ્યા એટલે કે રોકેલો ભાગ એ 12 ચોરસ સેન્ટીમીટર જેટલો હશે. તો આ બંને ટિકિટે રોકેલી જગ્યા એટલે કે ક્ષેત્રફળ બંનેનું સરખું હશે. આપણે પૂછ્યું છે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું ગણાશે, તો આ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું ગણાશે. કેવી રીતના? તો એક ચોરસ સેન્ટીમીટર બરાબર એક ચોરસ ખાનું બરાબર એક ચોરસ સેન્ટીમીટર, અને આપણી પાસે 12 ચોરસ સેન્ટીમીટરના ખાના છે એટલે 12 ચોરસ સેન્ટીમીટર કહેવાશે. પણ કઈ કઈ ટિકિટ ગણાશે? ટિકિટ ડી અને ટિકિટ એફ. ટિકિટ ડી અને ટિકિટ એફ એ બંને ટિકિટોએ સરખા ચોરસ જેટલી જગ્યા રોકી છે, તેથી એ બંનેનું ક્ષેત્રફળ સરખું ગણાશે. બંને રોકેલો ભાગ સરખો ગણાશે. ક્ષેત્રફળનો અર્થ એવો કે જે વસ્તુ જગ્યા રોકે છે એ એનો રોકેલો ભાગ, બરાબર ને? હા, ચાલો હવે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે, એટલે કે આ ટિકિટે જે રોકી છે જગ્યા એ દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે, કેટલા ચોરસ સેન્ટીમીટર છે? તો કેટલા ચોરસ સેન્ટીમીટર ગણાશે? 12 ચોરસ સેન્ટીમીટર. એક ખાનું હોય તો એક ચોરસ સેન્ટીમીટર, અહીંયા 12 ખાના રોક્યા છે તેથી 12 ચોરસ સેન્ટીમીટર. ચાલો હવે આગળ જઈએ છીએ, ડી નંબરનો પ્રશ્ન વાંચીએ. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ, ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. સૌથી નાની ટિકિટ એટલે વિચારો કે અમારી સૌથી નાની ટિકિટ તમને કઈ દેખાઈ રહી છે, કઈ ટિકિટ દેખાય છે? જુઓ તો અહીં ખાના પરથી પણ તમે નક્કી કરી શકો છો. જેણે ઓછા ચોરસ રોક્યા હશે તે સૌથી નાની ટિકિટ ગણાશે. જુઓ કોણે ઓછા ખાના રોક્યા છે? 6 ના ના, હજી પણ છે, જુઓ 4. હા, તો સૌથી ઓછા ચોરસ જેણે રોક્યા છે એ સૌથી નાની ટિકિટ ગણાશે. તો સૌથી નાની ટિકિટ કઈ ગણાશે? ઈ. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. કેટલા ચોરસ સેન્ટીમીટર હશે કહો જોઈએ? 4. કેવી રીતના? એક ચોરસ જગ્યા રોકે તો એક ચોરસ સેન્ટીમીટર કહેવાય. આ સૌથી નાની ટિકિટે 4 ચોરસ જેટલી જગ્યા રોકી છે, તેથી 4 ચોરસ સેન્ટીમીટર છે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત શોધો, એટલે કે તફાવત ખાલી જગ્યા 4 સેન્ટીમીટર છે. પહેલાં તો આ શબ્દનો અર્થ સમજાવો. પહેલાં તો એમ કીધું છે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટ એ બંને વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. તફાવત એટલે શું ખબર પડે છે? તફાવત એટલે એવું કે આ સંખ્યા અને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચે જે વધારાનો ભાગ હોય જે બચે, ધારો કે મારી પાસે 10 છે અને મારી ફ્રેન્ડ પાસે 5 છે, તો મારી પાસે કેટલું વધારે છે આની કરતાં? 5 જેટલું વધારે છે. તો આ જે વચ્ચેનો ગાળો છે, વચ્ચેનો ગાળો તેને તફાવત કહેવાય. એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરતાં જે સંખ્યા મળે તેને તફાવત કહેવાય, બરાબર ને? વચ્ચે જે ડિસ્ટન્સ હોય ને, જગ્યાએ રોકેલું તે ડિસ્ટન્સ, કે જો અહીં 5 છે મારી ફ્રેન્ડનું અને મારું 10 છે, બરાબર ને? તો મેં મારા વધારે છે અને મારી ફ્રેન્ડના કેટલા ઓછા છે? 5 જેટલા ઓછા છે. તો મારી ફ્રેન્ડનો અને મારી વચ્ચે કેટલો તફાવત છે? 5 જેટલો તફાવત છે, એવું થાય ને? હા, તો તફાવત એટલે કે એક સંખ્યા ને બીજી સંખ્યા વચ્ચેનું અંતર, સમજ પડે છે ને? વચ્ચે જેટલું અંતર રહી જાય છે તે. તો આપણે કેવી રીતના આને તપાસીશું? તો સૌથી મોટી ટિકિટ કઈ હતી, વધારે ખાના રોકેલા હતા તે 18. તો અહીંયા લખવાનું એ ટિકિટે રોકેલા ખાના 18, બરાબર. અને સૌથી ઓછી ટિકિટ, નાની ટિકિટ, નાની ટિકિટ કઈ છે જુઓ તો ઈ, બરાબર ને? તો ઈએ કેટલા ખાના રોક્યા છે? 4 ખાના. આ બંને વચ્ચે બાદબાકી કરીશું
18 માંથી 4 કાઢી નાખીશું એટલે આપણે તફાવતની સંખ્યા મળી જશે કે આના કેટલા ખાના ઓછા રોકેલા હતા. ચલો 8 માંથી 4 જશે તો 4 અને 1 માંથી 0 એટલે 1 નો 1 એટલે 14 જેટલો તફાવત છે બંને વચ્ચે. હે ને, આ સંખ્યા અને આ સંખ્યા બંને વચ્ચેનો તફાવત એટલે કે બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 14 જેટલો છે. એટલે તફાવત કેટલો ગણાશે? 14 સેન્ટીમીટર. એક ખાનું હોય તો એક ચોરસ સેન્ટીમીટર. અહીં 14 ખાનાનો તફાવત છે એટલે 14 સેન્ટીમીટર જેટલો તફાવત પડે છે. નાની ટિકિટ અને મોટી ટિકિટ વચ્ચેના ક્ષેત્રફળમાં તફાવત જો જોવા માંગતા હોય તો 14 સેન્ટીમીટર જેટલો તફાવત થાય છે. સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? હવે જોજો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે શીખીએ તો હવે શું છે વિચાર કે હવે આગળ આપણે આ જે ચોરસ ખાનાવાળું પેજ આપ્યું છે એ પેજની અંદર તમારી હથેળી મૂકવાની છે. શું મૂકવાનું છે? હથેળી મૂકવાની છે પેજની અંદર અને પછી એનાથી પેન્સિલથી ડ્રો કરી દેવાની છે તમારી હથેળીને. આ રીતે તમે મહેંદી પાડો છો ત્યારે હાથ કેવો પાડો છો તેવી રીતે તમારા હાથના પંજાને આ ચોરસ બોક્સ જે ચોરસ આપ્યું છે ને પેજ એ પેજ ઉપર ડ્રો કરવાનું છે. તમારા હાથની હથેળીનો ડ્રો પેન્સિલથી એની આઉટલાઇન કરી દેવાની રહેશે. અને પછી શું કરવાનું છે કે એ તમારા હાથે એટલે કે તમારા હાથની હથેળીએ જે જગ્યા રોકી છે ને તેને કાઉન્ટિંગ કરવાનું છે કે કેટલા ખાના રોક્યા છે મારી હાથની હથેળીએ. તો જોજો અહીં તમને હું સમજાવી દઉં કે તમે કેવી રીતના એની ગણતરી કરશો. તો પહેલાં જો તમારા હથેળીનો ભાગ એટલે કે તમારી હથેળીએ જો પૂરેપૂરા ચોરસનું ખાનું એક આખું લીધું હોય તો તેને એક ચોરસ એવું ગણીશું. તમારી હથેળીએ જો એક આખું ચોરસમાં જગ્યા રોકી હોય, આવા આખા ચોરસમાં જગ્યા રોકી હોય, આમાં તમારી હથેળીનો આખો ભાગ આવતો હોય આવા ચોરસમાં, તો તેવા ખાનાને એક ગણીશું, એક ગણીશું. અને એ ખાનાની અંદર તમે શું કરશો? આવું આખું ચોરસ રોકતા હોય તો તેવું એક ચોરસ રોકતું હોય તો એક ગણીશું એટલે કે એક ચોરસ ગણાશે અને તેમાં રાઈટ ક્લિક કરવાની તમારે આ રીતે, બરાબર? એટલે એક ખાનું એવી રીતના ગણાશે આખું પૂરેપૂરું આખું ચોરસ રોકતું હોય તો. હવે કે 18 કરતાં વધુ જગ્યા રોકતું હોય એટલે કે જોજો સમજણ, 18 કરતાં વધુ જગ્યા રોકતું હોય એટલે કે તમારું આ ચોરસ છે તેમાં તમારી હથેળીનો આટલો ભાગ રોકાય છે ધારો કે આટલું, તો 18 કરતાં વધુ થયો કે નહીં? હા, તો 18થી વધુ જગ્યા રોકતો હોય તો તમે શું ગણશો એને? તો પણ તમારે એક પૂરેપૂરું ચોરસ ગણવાનું રહેશે એટલે એને એક આખું ચોરસ ગણીશું. કેટલું ગણીશું? એક આખું ચોરસ ગણીશું. પણ એમાં કઈ નિશાની કરીશું આપણે? એમાં આપણે આવી ચોકડીની નિશાની કરીશું, ક્રોસ, બરાબર? ચોકડીની નિશાની કરીશું. નેક્સ્ટ બીજું પણ તું જો તે 18 જેટલી જ જગ્યા રોકતો હોય તો એટલે કે તમારી હથેળીનો ભાગ આ ચોરસની અંદર તમે મૂકો છો ને આટલો જ ભાગ જગ્યા રોકેલી છે 18 જેટલો જ કે અડધો ગમે તે આ રીતે અડધો રોકેલો છે આ રીતે અડધો ભાગ રોક્યો છે તો તમે તેને કેટલું કાઉન્ટિંગ કરશો? કેટલું ખાનું ગણશો? કેટલું ચોરસ ગણશો? તો તમે તેને અડધું ચોરસ ગણશો. અડધું ચોરસ એટલે કે એક દૂતિયાંશ. શું ગણશો? એક દૂતિયાંશ. એક દૂતિયાંશ 18 ખાનાને ગણિતની ભાષામાં એક દૂતિયાંશ બોલાય. એક દૂતિયાંશ એટલે કેટલો ભાગ? અડધો ભાગ. એટલે કે કોઈ એક વસ્તુ છે તેના બે સરખા ભાગ કરેલા છે. કેટલા સરખા ભાગ કરેલા છે? બે સરખા ભાગ. તેમાંથી કેટલો ભાગ આપણે લીધેલો છે? એક ભાગ. તમને સમજાવ, ધારો કે આ ચોરસ છે એક આખું ચોરસ, એના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી તમે એક ભાગ લઈ લીધો છે એને એક દૂતિયાંશ કહેવાય. એક ભાગ લીધો છે એટલે તમે અહીં કેટલો ભાગ લીધો છે? અડધો ભાગ લીધો છે એવું દેખાય છે ને? હા, એટલે કે એક દૂતિયાંશ ભાગ જગ્યા રોકી છે એટલે કે અડધાને શું કહેવાય? એક દૂતિયાંશ કહેવાય, બરાબર ને? એટલે આપણે અડધી જ્યારે જગ્યા રોકે છે આપણું ચોરસ, આપણી હથેળીનો ભાગ અડધા ચોરસ જેટલી જગ્યા રોકે છે ત્યારે તેને અડધું ચોરસ ગણીશું. અડધું એટલે કે એક દૂતિયાંશ જેટલો ભાગ ગણીશું. હા, ચાલો હવે 18 કરતાં ઓછી જગ્યા રોકતો હોય તો એટલે કે તમારું ચોરસ છે આ રીતે અને તે આટલી જ જગ્યા રોકે છે, આટલી જ તમારી હથેળીનો આટલો જ ભાગ આ ચોરસની અંદર સમાયેલો છે, તો તમે આને આખું ચોરસ ગણશો? ના, તેને આપણે ગણીશું જ નહીં, તેને શૂન્ય અને ગણવાનું જ નહીં.
તે એક પણ ચોરસ ગણાશે નહીં, એટલે કે એને કાઉન્ટમાં લેવાનો જ નથી, ગણતરીમાં લઈશું જ નહીં. જો થોડી જગ્યા જ રોકતું હોય તો એને આપણે ગણતરીમાં લેશું નહીં, એટલે કે એનું કે એનો ભાગને શું ગણાશે, શૂન્ય જ. ચાલો હજી એક વાર, જ્યારે પૂરેપૂરું આખું ચોરસ જો તમારી જગ્યા રોકતું હોય, તમારી વથેડી, તો તેને આપણે રાઈટ ક્લિક કરીશું, એટલે આપણે ખબર પડે કે તે પૂરેપૂરું ચોરસ રોકાયેલું છે. હવે કે પૂરેપૂરું ન રોકાયેલું હોય પણ અડધા કરતાં વધારે રોકાયેલું હોય, અત્યારે તમને મેં સમજાવ્યું કે અડધા કરતાં વધારે રોકાયેલું, આટલું બધું રોકી લીધું હોય, તો તેને તમે તે ચોરસને કેવી રીતના દર્શાવશો? તો તે ચોરસની અંદર તમે ચોકડી જેવી નિશાની કરશો, એટલે ખબર પડશે કે આ અડધાથી વધુ જગ્યા રોકેલી છે, બરાબર. પણ હવે અડધા જેટલી જગ્યા રોકેલી હોય તેમાં તમે શું નિશાની કરશો? તો અડધા જેટલી, આ અડધા જેટલી જગ્યા રોકેલી હોય તેમાં તમે શું નિશાની કરશો? એવા એવા ચોરસખાનામાં તમે શું નિશાની કરશો? તો તેવા ચોરસખાનામાં તમે નાનું શૂન્ય જેવો આકારથી નિશાની કરજો, બરાબર, નાનો ડોટ, બરાબર. ચાલો હવે એને અડધો ભાગ ગણીશું, અને અડધા કરતાં ઓછી જગ્યા રોકે છે તેને આપણે કાઉન્ટમાં લેવાના જ નથી, એની અંદર નિશાની ન કરશો તો ચાલશે, બરાબર. હવે આ રીતે આપણે ગણતરી કરીશું. ધારો કે આખા ખાના રોકેલા છે, તો ધારો કે આઠ ખરા થયા તો આઠ ખાના આખા છે, બરાબર. આવા ચોકડીવાળા પાંચ, પાંચ ચોકડી થયું તો પાંચ, બરાબર. તેને પણ આપણે પૂરેપૂરું એક જ ખાનું ગણવાના છે, એટલે આઠ ને પાંચ, આને પણ એક આખું ખાનું ગણાશે. આવા આઠ ખાના હોય તો આઠ ગણાશે, અને પાંચ ચોકડી હોય તો પાંચ ખાના પૂરેપૂરા જ ગણાશે, કારણ કે અડધાથી ઉપરની જગ્યા, એટલે કે અડધાથી વધુ જગ્યા રોકેલી હોય તેને પણ આપણે એક આખું ખાનું ગણીશું, બરાબર ને. ખાલી આપણે એને નિશાની અલગ અલગ રીતે કરીશું. ઓકે, સમજ પડી?